આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ વિકાસની દોડમાં દાહોદ જિલ્લો આજે પણ પાછળ છે. અતિ પછાત ગણાતા આ જિલ્લામાં કુપોષણની સમસ્યાએ પણ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આંગણવાડીથી લઈને MDM એટલે કે મધ્યાહન ભોજનની યોજના પણ કુપોષણ નામક રાક્ષસને નાથવા માટે આ જિલ્લામાં કાર્યરત છે, પરંતુ તંત્રની ઉદાસીનતા કે ઘોર બેદરકારીના કારણે બાળકોમાં કુપોષણને સંપૂર્ણપણે નાથવામાં આ જિલ્લો આજે પણ પાછળ છે. વિધાનસભા સત્ર દરમિયાન સરકારે કુપોષિત જિલ્લાઓ તેમજ કુપોષિત બાળકોના આંકડા જાહેર કર્યા હતા, જેમાં સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં આવેલા હોવાનું બહાર આવ્યું હતું. દેખીતી રીતે જ આ આંકડા નવાય પ્રમાણે તેવા છે. દાહોદ જિલ્લામાં 4000 ઉપરાંત આંગણવાડીઓ કાર્યરત છે, જેમાં 1649 શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ કુપોષણને નાથવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. તેમ છતાંય પણ આજે જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. દાહોદ જિલ્લો પહેલીવાર કુપોષણના મામલે પ્રથમ નથી આવ્યો. આ પહેલાં પણ દાહોદ જિલ્લો આ મામલે પ્રથમ ક્રમાંકે આવેલો છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવે તો જ સરકારના આપેલા કરોડો રૂપિયાનો ખર્ચ માથે ન પડે. દાહોદ જિલ્લાના કુપોષણની બાળકોની જે આંકડા આવ્યા છે, જેમાં મેડિકલ કોમ્પ્લિકેશન જેવા સાથે હોય અને એવી તકલીફવાળા હોય તેઓને આપણા તાલુકામાં ચાલતા 10 CMTC અને 1 NRCમાં દાખલ કરી અને મેડિકલ સારવાર તેમજ ન્યુટ્રિશન સારવાર આપવામાં આવે છે. બીજી વસ્તુ શું છે કે અહીંયા થોડુંક ખોરાકને લીધે એટલે મકાઈ છે કે અથવા એક થોડું એવું પ્રમાણ વધારે લેવામાં આવે અને બીજું કે ફેમિલી સાઇઝ બાળકોના જો સંખ્યા છે એ પણ વધારે હોય છે અને થોડુંક માઇગ્રેશન પણ રહે છે એટલે અવારનવાર બાળકોના ન્યુટ્રિશન ફ્લક્ચ્યુએશન રહેવાના કારણે થોડા એ છે. મયુર રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ દાહોદ.